सब्सक्राइब करो आ चैनल ने। હવે તમે સુઈ જાઓ, આખો દિવસ કામ કરીને તમે થાકી ગયા છો. એટલે જ તો હું મારી શાંતિ શોધું છું. તમે આજે પણ એવા ને એવા જ છો. હું થોડી ને કઈ ઋતુ છું જે બદલાઈ જાય. તમારો આવાજ ફિલ્મી ડાયલોગ પર તો હું ઇમ્પ્રેસ થઈ ગઈ હતી. હવે શું કરીએ, તું છે જ હિરોઈન જેવી, તને જોઈને તો કોઈ પણ ફિલ્મી થઈ જાય. તારી આંખો તો જો, એને જોઈને કોઈ નશાની જરૂર જ ના પડે. આ ટાઈમ પર તમને ફ્લર્ટ કરવાનું સૂજે છે? હા, ફ્લર્ટ કરવા માટે કોઈ ટાઈમ થોડી હોય. જો તારા જેવી પત્ની હોય તો વાત કરી લો ને. મને જે જરૂરી કામ છે હું એ જ કરી રહ્યો છું. અત્યારે તું જરૂરી છે. હમ વાત કરી લો ને, કામનું હશે. શું છે, અડધી રાતે શું કામ પડી ગયું? તને ખબર છે ને, મોડી રાત્રે કોલ કરવાથી પ્રોબ્લેમ થઈ શકે છે. કાલે મળું તને, અત્યારે ફોન મૂક. મીરાનો ફોન હતો પેમેન્ટ માટે. રાતે પણ સુવા નથી દેતા. કાલે તું બે ચેક સાઈન કરી દેજે. હા અચ્છા બાબા, ઠીક છે, પણ હમણાં તમે સ્ટ્રેસ નહીં લો અને સુઈ જાઓ. જ્યારે જુઓ ત્યારે તક તો રહેતો હોય છે. આજે મેં તારા માટે નાસ્તામાં ફેવરેટ પાસ્તા બનાવ્યા છે. અચ્છા, તો પછી આજે રાતના હું તમારો ફેવરેટ શાક બનાવીશ. મારી ફેવરેટ તો તું જ છે. સાચે? તે પેલા ચેક પર સાઈન કરી દીધી? ચેક પર શું, મેં તો તમારા દિલ પર સાઈન કરી દીધી છે. થેન્ક યુ માય લવ. તો હું ઓફિસ જવા માટે રેડી થઈ જાઉં. મેં કેટલી વાર કીધું છે, રાત્રે અચાનક મારા ઘરે આવી રીતે ફોન નહીં કરવાનો. મારી પત્ની હોય છે મારી પાસે. તારો એક ફોન મારા માટે મોત સમાન સાબિત થશે. તું મારી પત્નીને ઓળખતી નથી. મારી પત્ની, મારી પત્ની? તમને મારી અને મારી ફિલિંગ્સની કોઈ નથી પડીને. ઠીક છે,
હું તમારી માટે ટાઈમ પાસ છું ને. તું ટાઈમ પાસ નહીં, બહુ સ્પેશિયલ છે. એટલે જ મારી પર ગુસ્સો કરતા રહો છો ને? ગુસ્સો અને પ્રેમ બંને ખાસ લોકો સાથે જ કરાય. અને કઈ કઈ વસ્તુઓ થાય છે ખાસ લોકો સાથે? અરે સાંભળો ને, મારો તો બર્થડે આવવાનો છે એટલે એની માટે શોપિંગ માટે પૈસા જોઈતા હતા. ડ્રોરમાંથી લઈ લે જેટલા જોઈએ છે. હવે દિલ આપી દીધું છે તો પૈસા શું ચીજ છે? અચ્છા એ તો ઠીક છે, પણ તમે મારા બર્થડે પર શું ગિફ્ટ આપવાના છો? પિકાસો રિસોર્ટમાં હું અને તું, એ દિવસે તને બર્થડે ગિફ્ટ મળી જશે. વાહ, શું સુગંધ છે. અચ્છા કહો, કેવું લાગ્યું તમને શાક? એકદમ લાજવાબ છે. ક્યારેક ક્યારેક તો હું કન્ફ્યુઝ થઈ જાઉં છું કે તારી સુંદરતાને વખાણું કે તારી આવડતને. બસ બસ, હા હવે વધારે થાય છે. અચ્છા હું વિચારતી હતી કે આ સન્ડે ના મમ્મી પપ્પાને મળીને આવી આપણે. સન્ડે? હું મારું શેડ્યુલ જોઈ લઉં. માફ કરજે, સન્ડે મારી ક્લાયન્ટ સાથે મીટિંગ છે, મારે બહાર ગામ જવું છે. આપણે મંડે જઈએ તો? અત્યારે તું અને રાજુ જઈ આવ ને. ઇટ્સ ઓકે બાબા, કામ ઇમ્પોર્ટન્ટ છે ને, હું સમજી શકું છું. તમે સોરી નહીં કહો. થેન્ક યુ. ઘરે બેસીને બીજું કઈ કામ નથી સૂઝતું ને? હું તમને કેટલી વાર કહું, મને નથી કરવા આવા છોકરા સાથે લગ્ન. શું કરે છે શર્માજીનો છોકરો? નાનકડી નોકરી કરે છે, એ પોતાનો ખર્ચો નથી ઉઠાવી શકતો, મારો શું ઉઠાવશે? જો પપ્પા, મારી એક વસ્તુ ક્લિયર છે, મને લગ્ન એવા છોકરા સાથે કરવા છે જે ફાઇનાન્શિયલી બહુ જ સ્ટ્રોંગ હોય, કેપેબલ હોય, જે મારી હર એક વેશ પૂરી કરે. બેટા, શું તારે કોઈ રાજકુમાર સાથે લગ્ન કરવા છે? એ રાજકુમાર નહીં હોય તો પણ ચાલશે, પણ એ પૈસા વાળો હોવો જોઈએ. પપ્પા, મને આ ગરીબો વાળી જિંદગી નથી જીવવી, અને હમણાં સુધી કેટલું મેનેજ કર્યું છે મેં. હું પોતે કરોડપતિ ઘરની નથી તો શું થયું? લગ્ન તો હું કરોડપતિ સાથે જ કરીશ. પપ્પા પણ ને, લગ્ન કરી લે, લગ્ન કરી લે, બસ આ જ બોલતા રહે છે, બીજું કઈ કામ જ નથી એમને. જ્યાં સુધી કોઈ પરફેક્ટ છોકરો નથી મળતો, ત્યાં સુધી મને બોસ થી જ કામ ચલાવવું પડશે. એ જ મારી બધી વિશેષ પૂરી કરશે. જો રંજીત, ધંધાનો એક જ મતલબ છે, ફાયદો. જ્યાં પ્રોફિટ ત્યાં ડીલ ફિટ, નહીં તો નો કેટ કેટ. પહેલા તારી સાથે ફાયદો હતો, હવે નહેરા સાથે છે, તો એને માલ સપ્લાય કરી દીધો. આ તો ખોટી વાત છે ગુપ્તાજી, એટલે તમારા માટે જૂના રિલેશન્સનું કોઈ મહત્વ જ નથી. તમે આવું કેવી રીતે કરી શકો? હું શું કરી શકું છું અને શું નથી કરી શકતો તે તને ખબર જ છે. અને રહી વાત સંબંધની, તો દરેક સંબંધની એક એક્સપાયરી ડેટ હોય છે, ભલે એ નવો હોય કે જૂનો. જે સંબંધમાં ફાયદોનો સ્વાદ નથી, તમારો કોઈ રસ નથી. ઠીક છે, જોઉં છું કે શું કરવું જોઈએ, પણ આ તમને બહુ જ મોંઘું પડશે. Thank you.
એક વાત કહું? આટલો સ્ટ્રેસ ના લેશો. બર્થડે માં રિટર્ન ગિફ્ટ શું આપીશ? સરપ્રાઈઝ છે. આપ સર, મને થોડા પૈસા જોઈતા હતા ગિફ્ટ માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. શું છે? કઈ નહીં, સફાઈ. યાર આ કેટલું ઇરિટેટિંગ છે. ક્યારેક ક્યારેક લાગે છે તારી સાથે નહીં, આની સાથે લગ્ન થયું છે. એ પત્ની કરે એવી રીતે જ હરકત કરે છે. અચ્છા સાંભળ, હું જઉં છું, તારું ધ્યાન રાખજે. અને પપ્પાને મારા જય શ્રી કૃષ્ણ કહેજે. ફોન સ્વિચ ઓફ હશે પણ ચિંતા ન કરતી. અને હા, ગાડી સરખી રીતે ચલાવજે. તમે આટલી ચિંતા શું કામ કરો છો મારી? હા, તમારા કામ પર ધ્યાન દો ને. અને હા, પ્લીઝ ટાઈમથી જમી લેજો, ઠીક છે? અને એમ પણ અમે સાંજ સુધી તો પાછા આવી જશું. ઓકે બાય, સાંજે મળીએ. હેપી જર્ની. થેન્ક યુ. લવ યુ. આઈ લવ યુ ટુ. હેપી બર્થડે મોના. તું ફરી મને ઇરિટેટ કરવા આવી ગયો રાહુલ. મેં તને કેટલી વાર કહ્યું કે હું તને પ્રેમ નથી કરતી, પણ તું દર વખતે બેઇજ્જતી કરાવવા આવી જાય છે અહીંયા. મને નથી ફરવું તારી સસ્તી બાઇક પર, નથી પહેરવા તારા સસ્તા કપડાં, નથી ખાવું સસ્તા રેસ્ટોરન્ટમાં. તને આટલી વાત સમજમાં નથી આવતી? પણ તારી તો બીજી ઓકાત જ નથી ને, તો પ્લીઝ મારા સપના જોવા તું બંધ કરી દે. મોના, બટ આઈ રિયલી લવ યુ. તારા માટે પૈસા જ બધું છે, ફિલિંગ્સની કાંઈ કદર નથી. કમ ઓન યાર રાહુલ, પૈસા બધું નથી હોતા, પણ બધું જ હોય છે. પણ બધું જ હોય છે સાંભળવામાં બહુ જ સારું લાગે છે, પણ આ બધું પ્રેક્ટિકલ નથી. મને જેટલું ગરીબીમાં જીવવું હતું ને, મેં જીવી લીધું. હવે આઈ વોન્ટ ટુ લિવ લાઈક અ પ્રિન્સેસ. એન્ડ પ્લીઝ, ટુડે ઇઝ માય બર્થડે, સો પ્લીઝ તું મારો મૂડ સ્પોઇલ ના કરીશ. મારે મારા બોસ સાથે જવાનું છે. આપણે ને ફ્રેન્ડ્સ બનીને રહીશું. Now close your eyes. Now open your eyes. Oh wow. Kevi lagi? Thank you so much. Kevi lagi? It's really beautiful. તો ચાલો મજા કરીએ. હમણાં નહીં. You have to wait here. I'll come. કેમ? એવું શું ખાસ છે? Your return gift. Okay.
કેવી લાગી રહી છું હું? ગોર્જિયસ. તો કેવું લાગ્યું મારું રિટર્ન ગિફ્ટ? ક્યારે આપી રહ્યા છો ડિવોર્સ વાઇફને? અને આપણી ઇલીગલ રિલેશનશિપને લીગલ ક્યારે બનાવશો? ટાઈમ લાગશે મોના. અત્યારે કંઈ વિચાર્યું નથી, વિચારું છું. પણ હું માલિનીને અચાનક ડિવોર્સ ના આપી શકું. ટાઈમ તમારી પાસે છે, મારી પાસે નહીં. અને એને તમે છોડી નથી શકતા કે છોડવા માંગતા નથી. સાંભળો, મારા ઘરવાળા લગ્ન માટે મને ફોર્સ કરી રહ્યા છે. જો તમને મારી સાથે લગ્ન કરવામાં ઇન્ટરેસ્ટ નથી ને, તો મને કહી દો, હું મારા ઘરવાળાને હા કહી દઈશ. તું આ શું નવું નાટક શરૂ કરે છે? હા, લગ્ન બીજા કોઈ સાથે. મેં કીધું ને, શાંતિ રાખ, હું કંઈક વિચારું છું. વાવ, ઇટ્સ બ્યુટીફુલ. પણ કઈ ખુશીમાં છે આ ગિફ્ટ? જે ડીલની મીટિંગ માટે હું ગયો હતો ને, એ ફાઇનલ થઈ ગઈ. હા, કોંગ્રેચ્યુલેશન્સ. અને આપણી મેરેજ એનિવર્સરી પણ આવે છે, તો વિચાર્યું કે અત્યારથી જ આપણે સેલિબ્રેટ કરીએ. પણ બસ રિંગ, એ તો કહો, સેલિબ્રેટ ક્યાં કરવાનું છે? સરપ્રાઈઝ. સરે, 3 દિવસની છુટ્ટી લીધી છે. પણ કેમ, મીટિંગ તો નથી આજકાલમાં કોઈ? વોટ હેપન્ડ બોસ, ઇઝ ધેર એનીથિંગ અર્જન્ટ? 3 દિવસનો ઓફ? હા, એક નવા ઇન્વેસ્ટરને મળવું છે. પછી તો મને પણ આવવું પડશે ને, પ્રેઝન્ટેશન બનાવી લઉં. નહીં નહીં, તને આવવાની કોઈ જરૂર નથી. તું અહીંયા ઓફિસનો કામ સંભાળી લેજે. કાલે તું જલ્દી તૈયાર થઈ જજે. 2 દિવસ માટે ક્યાંક બહાર જઈશું, ત્યાં જ આપની મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરીને આવી જશું. બોલ મોના, ઠીક છે ને બધું ઓફિસમાં? કેવી રહી તમારી ઓફિશિયલ મીટિંગ? હા, સારી રહી, બધું ઠીક હતું. તો આ મીટિંગ હતી તમારી? મોના, મારી વાત સાંભળ. હાથ ના લગાવશો મને? ગાંડી સમજી રાખી છે મને? હું કોઈ ટાઈમ પાસ છું? જો તમારી ભૂખ મટી ગઈ અને બધું ખતમ, આજે ડિવોર્સ આપીશ, કાલે ડિવોર્સ આપીશ, પરમ દિવસે આપીશ, હું કશું કરું છું? અને ખોટું બોલીને એનિવર્સરી મનાવી રહ્યા હતા, મને ખોટી હોપ્સ આપ્યા કરો છો. તો શું કરું હું? પ્રેઝન્ટમાં એ મારી વાઈફ છે, મારો આખો ધંધો એના નામ પર છે. લગ્ન સમયે વિચાર્યું કે એકલી છોકરી છે, એનો બાપ આખો બિઝનેસ મારા નામ પર કરી દે છે.
પણ એને આખી પાવર ઓફ એટર્ની માલિનીનું નામે કર્યું છે. એટલે નાની નાની ડીલ માટે મને માલિનીની સિગ્નેચર જોઈતી હોય છે. જો હું એને હમણાં જ ડિવોર્સ આપી દઉં તો એ મને લાત મારીને બહાર કાઢી મૂકશે અને મારી સાથે સાથે તું પણ ભીખ માંગવા પર આવી જશે. એટલે માલિનીને ખુશ રાખવી, એની જરૂરતોનું ધ્યાન રાખવું જરૂરી છે. દિલથી નહીં પણ તારા દિમાગથી. સર, એક સાથે બે નાવડીમાં સવાર ના થવાય. હું જાણું છું કે મારા સપના મોટા છે, પણ હું બીજા કોઈની સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરતી. આઈ ટ્રસ્ટેડ યુ, બટ યુ આર સો ચીપ. મને પાગલ સમજી રાખી છે? બેબી, શાંતિ રાખ. યુ નો આઈ લવ યુ. મને થોડોક સમય આપને, હું કંઈક કરું છું. પોતાની પત્નીને ડિવોર્સ નથી આપી શકતા અને બીજાને લગ્ન કરવા નથી દેતા. બસ એક હોપ આપી રાખી છે, એ પણ ખોટી. તારું કંઈ નહીં થઈ શકે. જેવી રીતે ચાલે છે એવી રીતે ચાલવા દે અને નીકળ અહીંયાથી. અચ્છા, મારી લાઈફ રોકીને પોતે બિંદાસ જીવી રહ્યા છો હને? ના છોડો છો, ના લગ્ન કરો છો, બસ મારી સાથે ટાઈમ પાસ કરો છો. પણ હવે હું આ બધું વધારે ચાલવા નહીં દઉં. છેઠાણી, હું તમને તમારા પતિ વિશે કશું કહેવા આવી છું. એજ કે એમનું અને તારું અફેર ચાલી રહ્યું છે. શેઠાણી, શું થયું? રાજુ બોલ ને, શું વાત છે? નહીં, નાનો માણસ અને મોટી વાત. મને લાગે છે કે શેઠ તમને ખોટું બોલી રહ્યા છે. મેં ઘણી વાર જોયા છે તેમને કોઈ છોકરી સાથે ફોન પર વાત કરતા હોય છે. અને જ્યારે તમે પૂછો છો ત્યારે કોઈ કામનો ફોન છે એમ કહીને ટાળી દે છે. હું સાચું કહું છું? મારી પાસે રાજુ પર આંગળી ચીંધવાનું કોઈ કારણ નહોતું. એના પછી એ મને ખોટું પ્રેમ દેખાડતો હતો ને હું એને ખોટો ભરોસો. પછી મેં રાજુને મારા હસબન્ડની પાછળ લગાડ્યો. અને પછી એક દિવસ એની પાછળ જતા જતા એ પહેલા રિસોર્ટમાં પહોંચી ગયો. પણ આવું કઈ રીતે પોસિબલ છે કે તમને બધું ખબર છે અને તમે કશું નથી કરી રહ્યા? કેમ કે એનામાં અને મારામાં ફરક છે. હું એને પ્રેમ કરું છું, પણ તું મને આ બધું કહેવા શું કામ આવી છે? કેમ કે મને પણ દગો આપી રહ્યો છે અને એને મને પણ ફસાવી રાખી છે. તો એટલા માટે તું મને આ બધું કહેવા આવી છે? અને તને લાગે છે કે હું તારી વાત સાંભળીને એને છોડી દઈશ? પતિ છે એ મારા અને હું એમની પત્ની. તું જઈ શકે છે. શું થયું મના?
આજે અચાનક તે મને આયા કેમ બોલાવ્યો? બધું બરાબર તો છે ને? નહીં, કઈ ઠીક નથી. રાહુલ, મારા બોસે મારી સાથે બહુ ખોટું કર્યું છે. સેલરી આપવાના ટાઈમ પર હું લગન ના કરું એની માટે ફોર્સ કરે છે. મને બહુ ઘૂંટણ થાય છે. મને આ બધામાંથી નીકળવું છે અને મને મને બસ તારા પર વિશ્વાસ છે. એની એટલી હિંમત? એક કામ કરીએ, પોલીસ પાસે જઈએ. નહીં, કઈ ફાયદો નહીં થાય. એ આટલો મોટો માણસ છે કે પોલીસ પણ એને કંઈ નહીં કહી શકે. બસ મારી ઇજ્જત ખરાબ થશે, મારું નામ ખરાબ થશે. તો પછી શું કરું છે તને? હું એનો જીવ લેવા માંગુ છું, એનો બદલો લેવા માંગુ છું. શું ફાલતુ બકવાસ કરે છે તું? આવું નો કરી શકાય. ઠીક છે, ઠીક છે. મને લાગ્યું તું કે તું મારો સાથ આપીશ. કઈ વાંધો નહીં, જો તું મારો સાથ નહીં આપે ને તો મારી પાસે ખાલી એક ઓપ્શન બચે છે કે હું સુસાઇડ કરી લઉં. આ બધી સુસાઇડની વાતો નહીં કર અને પ્લીઝ રોવાનું બંધ કરી દે. બોલ, શું કરું છું? હેલો. યો બેબી, આઈ એમ નોટ કમિંગ ટુ ઓફિસ ટુડે. વાય? તું ગુસ્સે છે મારાથી? નો, આઈ હેવ સમ વર્ક એટ હોમ. તો ઠીક છે, તારા કામમાં હેલ્પ કરવા માટે હું આવી જાઉં છું. ઓકે, સી યુ. સી યુ. કુલ સાંભળો ને, આજે સાંજે જલ્દી ઘરે આવી જજો. આશીષભાઈના ઘરે પાર્ટી પર જવાનું છે. ઓકે, તું રેડી રહેજે, આવીને તરત નીકળી જશું. ક્યાં રહી ગયા છે? ફોન પણ બંધ આવે છે. લાગે છે આજે પણ લાસ્ટ મોમેન્ટ પર મીટિંગ આવી ગઈ છે. પણ એક ફોન તો કરી દેવો જોઈતો હતો ને, એટલીસ્ટ એક મેસેજ કરી દીધો હોત. મિસિસ ગુપ્તા, છેલ્લી વાર ક્યારે વાત થઈલી તમારી મિસ્ટર ગુપ્તા સાથે? સર, એ સવારે ઓફિસ માટે નીકળ્યા હતા ત્યારે જ વાત થઈ હતી. એક ફ્રેન્ડના ઘરે પાર્ટી માટે જવાનું હતું તો એમને કીધું હતું કે એ સાંજે આવશે, પછી સાથે જ પાર્ટી માટે નીકળશું. પણ એ ના આવ્યા અને હવે એમનો ફોન પણ નથી લાગતો. તમે તેમના દોસ્તારો અને સંબંધીઓ સાથે વાત કરી? હા સર, પણ એ ક્યાંય નથી. સર, આ અમારા સર્વન્ટ છે રાજુ. ઘણા ટાઈમથી છે, લગ્ન પહેલા મમ્મી પપ્પાના ત્યાં હતા અને હવે અહીંયા જ છે. મિસિસ ગુપ્તા, તમને કોઈના પર શક છે? કોઈની સાથે લડાઈ, ઝઘડો, દુશ્મની કોઈની સાથે? ના સર, એ ફક્ત પોતાના કામ પર જ ધ્યાન દેતા હતા. કામની સિવાય એમને બીજું કંઈ કરવાનું ટાઈમ જ નહોતું.
ઠીક છે, અમે અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ રાખીએ છીએ અને ખબર પડે એટલે તરત જણાવશું. ચાલો. કાલથી સરનો ફોન બંધ છે, અમારો આખો સ્ટાફ ચિંતામાં છે, અને આજે તો અમારી એક મીટિંગ પણ હતી. સર આવી રીતે ક્યારે ગાયબ નથી થતા. લાસ્ટ ટાઈમ તમે મિસ્ટર ગુપ્તાના બિહેવિયરમાં ચેન્જીસ જોયો અથવા કોઈની સાથે ઝઘડો થયો? નહીં સર, આવું તો કશું નહીં થયું. હા, એક દિવસ અમારા જૂના ક્લાયન્ટ મિસ્ટર રંજીત, એમની સાથે નાનકડો ઝઘડો થયો હતો અને એણે એમને ધમકી પણ આપી હતી. કવિતા, રંજીતને બોલાવો. એક નોર્મલ આર્ગ્યુમેન્ટ હતી સર, અને અમારા ધંધામાં આવું બધું થતું રહેતું હોય છે. પણ હા, ગુપ્તા એક ખરાબ માણસ હતો. એણે મને છોડીને બીજાને માલ સપ્લાય કરવાનું ચાલુ કરી દીધું હતું. હું માત્ર એને પાઠ પડાવવા માંગતો હતો, કોઈ બીજી જગ્યાએથી માલ ખરીદીને. બાકી એવી કોઈ દુશ્મનીવાળી વાત નથી, અને ના કોઈની સાથે કોઈ જાતની મારપીટ કરવાનો ઈરાદો હતો. ઠીક છે, જ્યાં સુધી અમારી ઇન્વેસ્ટિગેશન ચાલે છે ત્યાં સુધી શહેર છોડીને નહીં જતા. પોલીસ સ્ટેશન ફોન કરો, આ ગુપ્તાની કોલ ડિટેલ્સ અને લાસ્ટ લોકેશન કાઢો, જેનાથી વાત થઈ છે, ફોન ક્યાં ક્યાં ટ્રાવેલ થયો છે અને ફોન બંધ ક્યાં થયો છે, અને ત્યાં આસપાસમાં જેટલા ફોન એક્ટિવ છે બધાને સસ્પેક્ટ લિસ્ટમાં નાખો. જેઠાણી, તમે કંઈ ખાશો? શું લાગે છે, પોલીસને ફોન કરવો જોઈએ? પહેલા આપણને જવું પડશે. રાતે જાગવામાં અને પોલીસથી ભાગવામાં બહુ મજા આવે છે ને? શું મેડમ, જઈએ પોલીસ સ્ટેશન? સર અમને કશું નથી ખબર, અમે કંઈ નહીં કર્યું. અચ્છા, મિસ્ટર ગુપ્તાનું છેલ્લું લોકેશન ક્યાં મળ્યું ખબર છે? તારા ઘર પાસે. અને છેલ્લી વાર તમારા બંનેની વાત પણ થઈ હતી ને? કોલના લોકેશન પરથી ખબર પડી કે એ જગ્યા પર તમારું લોકેશન પણ એક્ટિવ હતું. હવે સાચું સાચું બોલશો તો તમારો જ ફાયદો છે એમાં, નહીં તો અમને અમારો તરીકો અપનાવવો પડશે. બોલો. સર, હું એને મારી દઈશ એવું નતું વિચાર્યું મેં. હું તો બસ એને પાઠ પડાવવા માંગતી હતી. મને ગરીબોની જેમ નહોતું જીવવું. જ્યારે મેં મિસ્ટર ગુપ્તાની કંપની જોઈન કરી હતી ત્યારથી અમારું અફેર શરૂ થઈ ગયું હતું. મને લાગ્યું કે એમની સાથે લગ્ન કરી લઈશ તો મારી લાઈફ સેટ થઈ જશે. અને એને પણ કહ્યું હતું કે પોતાની પત્નીને ડિવોર્સ આપી દેશે, પણ એણે ના, એણે પોતાની પત્નીને ડિવોર્સ આપ્યો અને ના કંપની એના નામ પર હતી. એ તો દરેક નાની વાત માટે એની વાઈફ પર ડિપેન્ડ હતો. એટલે જ તમે બનો એને મારી નાખ્યો? નહીં સર, હું એને મારવા નહોતી માંગતી. એ તો એણે મને પૈસા આપવાનો પ્રોમિસ કર્યું હતું, એ બધો એનો પ્લાન હતો. ઉભી રહે. સાચું કારણ જાણો છે કે હજી સુધી હું ચૂપ છું કામ છું? આને કહેવાય તકની રાહ જોવી. હવે કોઈને સજા આપવી જ હોય તો તૈયારી તો કરવી જ પડે. હું કઈ સમજી નહીં. ચાલો તને એક ઓફર આપું છું. એ પૈસા માટે મારા હસબન્ડ સાથે અફેર કર્યું છે ને,
અને પૈસા માટે એની સાથે લગ્ન પણ કરવા જતી હતી. મારું એક કામ કર, હું તને 50 લાખ રૂપિયા આપીશ, જેની સાથે તું તારી આખી જિંદગી ખુશી ખુશી વિતાવી શકીશ. 50 લાખ? શું કરવાનું હશે? મારા હસબન્ડને મારવાનું છે. મર્ડર. શું બકવાસ કરે છે તું? મને ખબર છે મેં રિલેશન પૈસા માટે બનાવ્યું તું, પણ હું કોઈનું મર્ડર નથી કરી શકતી. તને ભાન તો છે ને? હું હમણાં તારા પતિને જઈને કહું છું. તું સાચે બાળક બુદ્ધિ છે. જ્યારે મેં આ તક માટે આટલી રાહ જોઈ હશે તો તારી આ નાને કેવી રીતે હામાં બદલવાનું છે એ પણ તો મેં વિચાર્યું હશે ને. રાજુ. શેઠાણી. હવે જો તે મારી વાત ના સાંભળી તો હું આ વિડીયો વાયરલ કરી નાખીશ, અને એના પછી તું અને તારા મા બાપ બધાએ પોતાનું જીવ લેવા પર મજબૂર થઈ જશો. તો સારું રહેશે કે તું મારી વાત માની લે અને આ કામ કરી દે. પોલીસને હું સંભાળી લઈશ. તું 50 લાખ રૂપિયા લઈને થોડાક દિવસોમાં આ શહેર છોડી નાખજે. અને એમ પણ પોલીસ સ્ટેશનમાં ઘણા અનસોલ્વ કેસીસ પડ્યા છે. હજી ખરું. સર, મારી પાસે કોઈ ઓપ્શન નહોતો, એટલે મિસિસ ગુપ્તાની વાત માનવી પડી. પછી હું ત્યાંથી નીકળીને રાહુલ પાસે જતી રહી. એ જ હતો જેણે મારો સાથ આપ્યો. પછી અમે લોકોએ મળીને પ્લાન બનાવ્યો કે હું મિસ્ટર ગુપ્તાને કહીશ કે હું આજે ઓફિસ નહીં આવવાની, એટલે પેલો હવસનો પૂજારી મારી ઘરે આવી જશે. અને આવ્યો. હેલો બ્યુટીફુલ. તમે બેસો, હું પાણી લઈને આવું છું. પાણી પીવા થોડી ના આવ્યો છું. હજી પણ નારાજ છે? હા, થોડીક. ઠીક છે, તારી નારાજગીને પ્યારમાં બદલી દઈશ. હા, આમ સોરી સર. સોરી કેમ? હેલો મિસિસ ગુપ્તા, તમારું કામ થઈ ગયું છે. ઓકે, ગુડ. પૈસા પહોંચી જશે તારે સુધી. અને એ વિડીયો? એ વિડીયો પણ ડિલીટ થઈ જશે, ડોન્ટ વરી. ઠીક છે. અને ડેડ બોડીનું શું કર્યું? એ સર, મેં આના ઘરના પાછળ દફનાવી દીધી. પૈસા અને લેવિશ લાઈફના ચક્કરમાં તમે તમારી જિંદગી ખરાબ કરી નાખી. હવે જેલમાં સડો. લઈ જા આ લોકોને. હેલો, ચાલ. ક્યાં જાઓ છો મિસિસ ગુપ્તા આટલા ઉતાવળમાં? ક્યાંય નહીં સર. એ થોડું સ્ટ્રેસમાં હતી એટલે વિચાર્યું કે પપ્પાના ત્યાં થઈ આવું. મારા હસબન્ડ વિશે કઈ ખબર પડી? ઘણા દિવસો થઈ ગયા છે ને. હા, તેમના વિશે ખબર પડી ગઈ.
એમના મર્ડર પાછળ કોનો હાથ હતો અને કોનો મગજ એ પણ ખબર પડી ગઈ. મર્ડર? આ શું કહી રહ્યા છો? મિસિસ ગુપ્તા, તમે બહુ સરસ એક્ટિંગ કરો છો. હ? કોઈનો વિડીયો બનાવીને એને બ્લેકમેલ કરવાનો અને કોઈને જાનથી મારી નાખવાનો. મિસ્ટર ગુપ્તાના ખૂનના આરોપમાં તમને ગિરફ્તાર કરું છું. ચાલો અમારી સાથે. બોલો. ગુડ મોર્નિંગ સર, હું રીના કશ્યપ, હું સેક્રેટરીના જોબ માટે આવી છું. કેટલા વાગે બોલાવી હતી? જી 11 વાગે. પણ અત્યારે તો 11:30 થઈ ગયા છે. સોરી સર, એ એક્ચ્યુઅલી મને રિક્ષા મળી નહીં એટલે મને આવવામાં થોડું મોડું થઈ ગયું. મને મોડા આવવા વાળાઓથી સખત નફરત છે. સોરી સર, હું હવેથી ધ્યાન રાખીશ. ઠીક છે, આવો. થેન્ક યુ. વાવ સર, તમારું ઘર તો બહુ બ્યુટીફુલ છે. તને ચૂપ રહેતા નથી આવડતું. સોરી. બાબુ, તારા ભીજામાં કઈ અક્કલ જેવું છે કે નહીં? અરે, મારી શિફોનની સાડી તે વોશિંગ મશીનમાં કેમ નાખી દીધી? સોરી મેડમ, મારા ધ્યાનમાંથી નીકળી ગયું હતું. તું કોણ છે? હેલો મેડમ, હું રીના અને સેક્રેટરીના જોબ માટે આવી છું. પણ સેક્રેટરીની પસંદગી થઈ ગઈ છે, તે આ વાત નથી કરી. શું પસંદગી થઈ ગઈ છે? પણ મને તો આજે ઇન્ટરવ્યુમાં આવવા માટે કહ્યું હતું. આમ કેમ? હવે કહી દીધું ને, કોઈ નોકરી નથી. તું જા અહીંયાથી. એ છોકરીને અંદર મોકલ. ઉભે રહે. સાહેબે તને અંદર બોલાવી છે. હવે ઉભીને ટગર ટગર શું જોવે છે? જા અંદર જઈને ઇન્ટરવ્યુ આપ. હા ભાઈ, રાજનને કહી દેજે. મે આઈ કમ ઇન સર? એ હાઈવે વાળી જમીન માટે મારી છેલ્લી પ્રાઇસ છે 25 કરોડ રૂપિયા. એનાથી ઉપર એક પૈસો પણ હું નહીં આપું. ઠીક છે, તો એની સાથે વાત કરીને મને કહી દેજે. ઠીક છે, હું તારા કોલની વેઇટ કરીશ. ઓકે. સર, શું નામ છે તારું? સર, રીના કશ્યપ. રીના કશ્યપ, સિટ. થેન્ક યુ. તો રીના કશ્યપ, શું છે તમારું ક્વોલિફિકેશન? સર, મેં હિસ્ટ્રી સાથે બીએ કર્યું છે. ઓહો, તો પછી આ જોબ માટે તમે ક્વોલિફાઈડ જ નથી. કારણ કે મને આ જોબ માટે MBA છોકરી જોઈતી હતી. સોરી.
એક્સક્યુઝ મી. મને કોઈ પણ સંજોગમાં જોબ જોઈએ છે, પછી ભલે એના માટે મારે કાંઈ પણ કરવું પડે. હું તને પછી ફોન કરું છું. માન્યું કે મેં એમબીએ નથી કર્યું સર, પણ એક સેક્રેટરીમાં જેટલી ક્વોલિટી હોવી જોઈએ એ બધી છે મારામાં. હું તમારી દરેક જરૂરિયાતને પૂરી કરીશ સર. પ્લીઝ તમે મને એક મોકો આપીને તો જુઓ, હું તમને ક્યારે નિરાશ નહીં કરું. આઈ પ્રોમિસ. કાલથી તમે આવી જાઓ. રીલી? થેન્ક યુ, થેન્ક યુ સો મચ સર. બાય. હા બિપિન, મેં રાજનને છેલ્લી ઓફર 25 કરોડની આપી છે. સાંભળો, તું જરા એક મિનિટ હોલ્ડ કરજે. જમવાનું ઠંડુ થઈ રહ્યું છે, પેલા જમી લો પછી વાત કરો. કીર્તિ, તું તારા કામમાં ધ્યાન આપ અને ફરી મને ક્યારે ડિસ્ટર્બ નહીં કરતી, સમજી તું? હા બિપિન, ઠીક છે, હું તને પ્રપોઝલ મોકલી આપું છું, તું એકવાર ચેક કરી લેજે, ઠીક છે? પછી મળીએ, બાય. બાબુ, તું હવે ઘરે જા, કાલે જલ્દી આવી જજે. હા હા મેડમ. પેલી જે છોકરી આવી હતી ઇન્ટરવ્યુ માટે, એનું શું થયું? કેવા શું માંગે છે તું? તમે એને નોકરી આપી દીધી? હા, કેમ? હવે મારું બધું કામ તને પૂછીને કરું એમ? ના, મારો એ મતલબ નહોતો. કીર્તિ, હું તારી રગે રગથી વાકેફ છું અને તારી સાથે છે ને મને એક મિનિટની શાંતિ નથી. પણ તમે પૂરું જમી તો લો. તારી વાહિયાત વાતોથી મારું પેટ ભરાઈ ગયું છે. હેલો નિખિલ, કેમ છે બેટા? હું તો ઠીક છું મમ્મી, તમે કહો, તમારો મૂડ કેમ ઓફ છે? અરે ના ના, મને કઈ નથી થયું, હું તો બિલકુલ ઠીક છું, તું કે ને? મમ્મી, હું તને સારી રીતે ઓળખું છું, સાચું કે? પપ્પાએ તને કઈ કીધું કે? ના બેટા, એવું કઈ જ નથી થયું. તું કે, તારું ભણવાનું કેવું ચાલી રહ્યું છે? બહુ સરસ ચાલુ છે. તને ખબર છે મમ, હું ફાઇનલ એક્ઝામ માટે બહુ મહેનત કરું છું અને તું જોજે, આ વખતે હું ટોપ કરીશ. બહુ સરસ બેટા, ખૂબ મન દઈને ભણજે અને અમારું નામ રોશન કરજે. હા ઠીક છે મોમ, ચલ હવે હું મૂકું છું. બાય બેટા. શું મમ્મી, તમને બરાબર ખોટું બોલતા પણ નથી આવડતું? અરે શું થયું, કાલની વાતથી નારાજ છે કે? અરે સાંભળ રીના, આજ નામ છે ને તારું? મારું નામ લેવાની તારી હિંમત કેવી રીતે થઈ? એ તું પોતાની જાતને શું સમજે છે? નોકર છે, નોકરની જેમ રે, અને આજથી મને મેડમ કહીને બોલાવ, સમજ્યો? તું અને મેડમ? અચ્છા, હમણાં બતાવું છું.
હેલો વિજય સર, તમે એક મિનિટ પ્લીઝ બહાર આવી શકો છો? જી. શું થયું રીના? વિજય સર, તમારો આ નોકર બહુ નફ્ફટ છે. મારી સાથે બહુ ઉદ્ધતતાથી વાત કરે છે. પૂછો એને. સર, આ જુઠ્ઠું બોલી રહી છે. હું જુઠ્ઠું બોલી રહી છું? એ વાય, આ વાત નહીં કર. મેડમની માફી માંગી લે. ચાલ. મેં કહ્યું મેડમની માફી માંગ. હા સર, સોરી મેડમ. ચાલ રીના. સર, કઈ નહીં, આમ જ થોડું માથું દુખતું હતું. લાવો, હું તમારું માથું દબાવી આપું. અરે નહીં, એની કોઈ જરૂર નથી. ટ્રસ્ટ મી, તમને રિલેક્સ ફીલ થશે. આઈ હોપ તમને સારું લાગતું હશે. તારા હાથમાં તો જાદુ છે. હજી તમે મારો જાદુ જોયું ક્યાં છે? ઇટ ઇઝ અવર હમ્બલ રિક્વેસ્ટ ટુ અનિતા કન્સ્ટ્રક્શન્સ, પ્લીઝ ક્લિયર ઓલ અવર ડ્યુઝ. આ પેમેન્ટને ઘણો વખત થઈ ગયો છે અને આ લોકો આપણું પેમેન્ટ આપતા નથી. એમને પ્લીઝ કહે કે પેમેન્ટ આવવું જ જોઈએ. સાહેબ, હું આ ફાઇલ લઈને આવી ગયો. ઠીક છે, જા તું. હા. મારે રીના સાથે થોડો સમય એકલા વિતાવવો પડશે. નિખિલ બેટા, કેમ છે? જી, હું ઠીક છું ડેડ. હા તો બોલ, કેટલા પૈસાની જરૂર છે? ડેડ, તમને શું લાગે છે હું ફક્ત પૈસા માટે તમને ફોન કરું છું? હા ભાઈ, જ્યારથી તું હોસ્ટેલમાં ગયો છે ત્યારથી તારો ફોન ત્યારે જ આવે છે જ્યારે ફી ભરવાનો સમય થાય છે. મને તો ઘણી વાર થાય છે કે આપણો સંબંધ બાપ દીકરા કરતાં બેંક અને એના કસ્ટમરનો વધુ થઈ ગયો. કમ ઓન ડેડ, આમ પણ આજે તમારા દીકરા તરીકે તમને ફોન કર્યો છે જેથી તમારી સાથે થોડી વાતો કરી શકું. અચ્છા, બોલ. હા, એક્ચ્યુઅલી ડેડ, વાત એમ છે કે જુઓ, મારાથી ના આ મમ્મીની તકલીફ જોઈ નથી શકાતી. યુ નો, મારો કહેવાનો અર્થ એ છે કે તમારો આ તુચ્છ વ્યવહાર એને બહુ તકલીફ આપે છે. ડેડ, તમે પ્લીઝ થોડા એની સાથે પ્રેમથી વાત કરો ને. બસ કર, આ મારા અને કીર્તિ વચ્ચેનો મામલો છે અને હવેથી મને જ્ઞાન આપવાની કોશિશ નહીં કરતો. ફોન મૂક. ડેડ,
હલો હલો ડેડ, અરે યાર. અરે તમને કાલે વિશે ખબર છે ને? કાલે શું છે? અરે મેં તમને વાત કરી હતી, મારા ભાણેજ રાહુલના લગ્ન છે. જો આપણે કાલે સવારે જ નીકળવું પડશે. હા હવે તમે ના નહીં પાડતા, કાલે સન્ડે છે, તમને રજા હોય છે. ઠીક છે, હું આવીશ. જો ને, મને ગરમ દૂધ જોઈએ છે, દવા ખાવી છે, તો તું લઈ આવીશ પ્લીઝ? હા હમણાં લાવી. હેલો સર. હેલો રીના. રીના તું કાલે 11 વાગે ઓફિસે આવી જા. કાલે? પણ કાલે તો સન્ડે છે સર. મને પણ ખબર છે કાલે સન્ડે છે, પણ જરૂરી કામ છે એટલે ઓફિસે આવી જા. ઓકે સર. સન્ડે ના દિવસે ઓફિસે બોલાવે છે, લાગે છે મારો જાદુ ચાલી ગયો. અરે આ શું, તમે હજી સુધી તૈયાર નથી થયા? અરે હા, જો ને એક જરૂરી કામ આવી ગયું છે એટલે હું લગ્નમાં નહીં આવી શકું. અરે પણ તમે નહીં આવો તો મારી બેનને કેટલું ખરાબ લાગશે. ચાલો ને. કીર્તિ જો, સવારમાં તું મારા મગજનું દહીં નહીં કર. ના, મારો એવો ઈરાદો નહોતો. ઠીક છે, હું કોશિશ કરીશ, હું સાંજ સુધી આવી જઈશ. ઠીક છે? ઠીક છે, હું તમારી રાહ જોઈશ. ઉભી રે બાબુ, અહીંયા આવ. એમ કર, તું મેડમ સાથે જતો રહે. ના ના, આની કોઈ જરૂર નથી. અરે કેમ એની જરૂર નથી? અરે લગ્ન પ્રસંગ વાળું ઘર છે ભાઈ, ત્યાં કામ માટે લોકોની જરૂર પડે. બાબુ તું એની સાથે જતો રહે અને એમની મદદ કરજે. ઠીક છે? ઠીક છે સર. જા. અંદર આવી શકું છું? હા, કેમ નહીં, કમ ઇન. સાંભળ રીના. જી સર. આજે આપણે કામ હોલમાં જ કરીશું. ઓકે. બસ હું બસ થોડી વારમાં આવું છું. આઈ એમ જસ્ટ કમિંગ. હા સર, આજે કામ શું કરવાનું છે? થશે. અને કામ છે એ કામ છે પોતાના બોસને ખુશ કરવાનું.
તમે તો મને ડરાવી દીધી. સાચે. બાબુ તને છેલ્લી વખત સમજાવી રહ્યા છીએ, જો ફરીથી આવી ભૂલ થઈને તો લાત મારીને બહાર કાઢી મૂકીશ. સોરી સાહેબ, હવે દરવાજો નોક કરીને જ આવીશ અને હવે આગળથી તમને ફરિયાદ કરવાનો મોકો નહીં આપું. રાખ ફાઇલ. Out. Idiot. એ બે કોડીની છોકરી માટે સાહેબ મને ખીજાયા. હવે જુઓ કેવી રીતે હું બંનેને સીધા કરું છું. બાબુ, અરે શું થયું? હેરાન કેમ લાગે છે? અરે મેડમ, એવું કંઈ જ નથી. અચ્છા ઠીક છે, એક કામ કર, અત્યારે માર્કેટ જઈને શાક લઈ આવ. હા મેડમ. બાબુ. હેલો. નમસ્તે નાના સાહેબ, તમે કેમ છો? ઠીક છું, તું બોલ, શું થયું? બધું બરાબર છે ને? અહીંયા કંઈ જ બરાબર નથી સાહેબ. હું ઘણા દિવસોથી તમને આ વાત કહેવા માંગતો હતો, પણ મન ભલે જ માની જાય, પણ મારી જીભ જ નહોતી ઉપડતી. બાબુ, મને સાફ સાફ કે શું થયું છે? સાહેબ, હકીકતમાં વાત એમ છે કે વિજય સર અને એમની સેક્રેટરી રીના વચ્ચે આડા સંબંધો થઈ ગયા છે. બાબુ, તે આ વાત મમ્મીને તો નહીં કરી ને? ના સાહેબ, મારી હિંમત જ ન થઈ, કારણ કે મને ખબર છે કે આ વાત સાંભળ્યા પછી મેડમ સાવ ભાંગી જશે. સારું કર્યું. સાંભળ, એક વાતનું ધ્યાન રાખજે કે મમ્મીને આ વાત ખબર ન પડવી જોઈએ. હવે તમે શું કરશો સાહેબ? હું ડેડ સાથે કાલે વાત કરીશ. કમ સે કમ એને પોતાની નહીં તો ખાનદાનના વિશે કંઈક વિચારવું જોઈતું હતું. ચાલ હું મૂકું છું, મમ્મીનું ધ્યાન રાખજે. હવે આ ઘરમાં થશે ભવાડો. સાહેબ મને ખીજાયા હતા ને? સવિતા, તે ઘણા દિવસો પછી ફોન કર્યો ને? હા, મેં વિચાર્યું કે તારે ખબર અંતર પૂછી લઉં. જો કે બધું બરાબર છે ને? હા, હું તો બરાબર છું. તું કે, તું કેમ છે? તને ખરેખર કાઈ નથી ખબર? ના, પણ શેના વિષયમાં? જો તને ખરાબ ન લાગે તો હું તને એક વાત કહું. હા હા, બોલ ને. ખબર છે, મારી પાડોશી શાલિની એ કહી રહી હતી કે ભાઈ સાહેબનો એની સેક્રેટરી સાથે કોઈ અફેર ચાલે છે. શું એલફેલ બોલી રહી છે સવિતા? પણ તું મારા ઉપર ગુસ્સો કેમ કરે છે કીર્તિ? મેં વિચાર્યું કે આટલા મુશ્કેલ સમયમાં હું તારો સાથ આપું અને તને હિંમત પણ આપી દઉં. આ બધું શું ચાલી રહ્યું છે? ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તમે આવું નીચું કામ કરશો. તમારી આ કરતૂતોના કારણે લોકો આપણા ઉપર થૂંકી રહ્યા છે. એક જુવાન છોકરાના બાપ છો તમે. આ બધું કરતી વખતે તમને જરા પણ શરમ ન આવી? નથી આવતી શરમ, કારણ કે હું મારા માટે, મારી ખુશીઓ માટે જીવું છું. સમજી તું? પુરુષોનો તો સ્વભાવ જ હોય છે દગો આપવો, પણ તું તો એક સ્ત્રી છે. તું એક બીજી સ્ત્રીનું ઘર બરબાદ કરતા પહેલા તે વિચાર્યું કેમ નહીં? હા, હું શા માટે વિચારું? આ બધી તારી ભૂલ છે. મારી ભૂલ?
ઓહ કમ ઓન, આમ તો પતિવ્રતા બનીને ફરતી હોય છે, તારો પતિ તો સંભાળી શકતી નથી, અને આવામાં પુરુષ ખુશી મેળવવા માટે બીજી સ્ત્રી પાસે નહીં જાય તો શું કરશે? તારી આટલી હિંમત છોકરી, હું તને કીર્તિ, તારી હિંમત કેવી રીતે થઈ મારી રીના ઉપર હાથ ઉપાડવાની? તમારી હિંમત કઈ રીતે થઈ માને મારવાની? એ બકવાસ બંધ કર, અને એક વાત યાદ રાખજે, હું પણ તારો બાપ છું, સમજ્યો? બાપ જે એક બાજારુ સ્ત્રી માટે મારી મા ઉપર હાથ ઉપાડે છે, એ ક્યારે મારો બાપ નહીં થઈ શકે. જો મને બાપ કહેવામાં આટલી શરમ આવતી હોય ને, તો તારી માને લઈને આ ઘરમાંથી નીકળી જા. જો નીકળતા ન આવડતો હોય ને, તો હું બતાવું કેવી રીતે નીકળાય. ચાલ ચાલ આવ, ચાલ હું તને બતાવું, ચાલ ચાલ નીકળ નીકળ અહીંયાથી, નીકળ અહીંયાથી, નીકળ. અને આજ પછી તારું મોઢું અહીંયા નહીં બતાવતો. દારૂ એન્જોય કરવાની વસ્તુ હોય, દુખ ભૂલાવવાની વસ્તુ પણ તો હોય છે. આજે મેં મારા જુવાન દીકરા ઉપર હાથ ઉગામ્યો છે. મેં બાળપણથી અત્યાર સુધી ક્યારે એના પર હાથ નથી ઉપાડ્યો. દુનિયામાં આબરૂ જ બહુ કિંમતી હોય છે, અને તમે જોયું ને તમારી પત્નીએ કેવી રીતે નિખિલને તમારી વિરુદ્ધ કરી નાખી. તમે જે કઈ કર્યું બધું સાચું કર્યું. સાચે આજે પહેલી વાર આપણે બંને સાથે રાત વિતાવી રહ્યા છીએ. તમને દુનિયા ની પડી છે. આઈ લવ યુ વિજય. આઈ લવ યુ ટુ. આ રીતે નહીં, પહેલા તમારે પ્રૂફ કરવું પડશે કે તમે મને કેટલો પ્રેમ કરો છો. એટલે 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 એમ કે તમે પોતાની હાઈવે વાળી પ્રોપર્ટી મારા નામે કરી નાખો. આશુ મજાક કરી રહી છે રીના. મજાક? કેમ, તમે તો મને પ્રેમ કરો છો ને, અને મારા માટે કાંઈ પણ કરી શકો છો ને, પણ તમે તો એક નંબરના કંજૂસ નીકળ્યા. રીના, હું હાઈવે પરની પ્રોપર્ટી તારા નામે કરવા તૈયાર છું. શું સાચે? સાચે. આઈ લવ યુ વિજય. આઈ લવ યુ ટુ. સરપ્રાઈઝ. આ એ હાઈવે પ્રોસેની પ્રોપર્ટીના પેપર્સ છે જે મેં
તારા નામે કરી નાખી છે. વોટ? ઓહ માય ગોડ, થેન્ક યુ સો મચ. તમે પ્રૂવ કર્યું કે તમે મને કેટલો પ્રેમ કરો છો. એ તો કરું છું. અને આજના દિવસ માટે મેં એક ખાસ પ્લાન બનાવ્યો છે. કયો પ્લાન? આજે મેં મારા સર્વન્ટ બાબુને રજા આપી દીધી છે. ઓ વાવ, એટલે આજે કબાબમાં હડ્ડી બનવા કોઈ નહીં આવે. કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી. અરે મેં નાસ્તો ઓર્ડર કર્યો હતો એ જ હશે. ઓકે, તું જલ્દી ડાઈ ડમરી થઈને બહાર આવી જા. શ્યોર. ઠીક છે. દીક્ષિત, શું સ્ટેટસ છે? સર, આ વિજય સોની છે અને આ શહેરનો બહુ જ પ્રખ્યાત બિલ્ડર હતો. મર્ડર વિશે કોણે કહ્યું હતું? સર, વિજય બાજુની રેસ્ટોરન્ટમાંથી કંઈ ઓર્ડર કર્યું હતું અને જ્યારે ડિલિવરી બોય એની લાશ જોઈ ત્યારે અમને ઇન્ફોર્મ કર્યું. ઘરમાં કંઈ લૂંટફાટ થઈ છે? સર, અત્યારે તો આ વિશે કંઈ ખબર નથી,
પણ અમારી ટીમ ઘરમાં તપાસ કરી રહી છે. એક કામ કર, લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલાવો. જી સર. સર દીક્ષિત, આને બહાર કાઢો. તમે ખૂનીને જોયો હતો? ડરના કારણે આને આઘાત લાગ્યો છે. હોસ્પિટલ લઈ જવા પડશે. તમે એક કામ કરો, આને હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરો. આરામથી. જી સર. જો આ શું છે? સર આ તો સીસીટીવી લાગે છે. કબાટની અંદર સીસીટીવી. એક કામ કર, સીસીટીવી ફૂટેજને બરાબર ચેક કર, જો શું મળે છે. યસ સર. યસ સર. જય હિન્દ સર. હા દીક્ષિત. સર વિજય સૈનિક પર છોડવામાં આવેલી ગોળીઓનો બેલેસ્ટિક રિપોર્ટ આવી ગયો છે. શું લખ્યું છે આ બેલેસ્ટિક રિપોર્ટમાં? સર આ રિપોર્ટ પ્રમાણે જે પિસ્ટલથી વિજય સોનીનું ખૂન થયું છે એ પિસ્ટોલ બીજા કોઈની નહીં પણ વિજય સોનીની પોતાની લાયસન્સ પિસ્ટલ છે અને ઘરમાં તપાસ કર્યા પછી અમને પિસ્ટલ મળી છે. એનો મતલબ પહેલા પિસ્તોલની ચોરી થઈ અને પછી ખૂનની ઘટના બની. સર લાગે તો કંઈ આવું જ છે. કબાટની અંદરના સીસીટીવી ફૂટેજમાંથી શું મળ્યું? સર એ ફૂટેજ અમને મળી ગયું છે અને અમને ખબર પડી છે કે એ પિસ્તોલની ચોરી કોણે કરી છે. તારા પિતા વિજય સેનીના ખૂનના કાવતરા માટે તારી ધરપકડ કરવામાં આવે છે. સર આ શું કરી રહ્યા છો તમે? સર આ બધું ખોટું છે. મેં કંઈ નથી કર્યું સર, કસમથી. મને ખબર હતી તું આવું જ કંઈ કહીશ, એટલે તારા પિતાના ખૂનીને અમે સાથે લઈ આવ્યા છીએ. ત્યાં જો. બાબુ પહેલેથી જ કબૂલ કરી ચૂક્યો છે કે એણે જ તારા કહેવાથી તારા પિતાની હત્યા કરી છે. જોકે તમે લોકોએ બહુ હોશિયારીથી કામ કર્યું પણ એક ભૂલ કરી બેઠા. વિજય સેનીના કબાટની અંદર લાગેલા સીસીટીવી કેમેરા વિશે તમને નહોતી ખબર. કેવી રીતે ખબર પડે? કબાટમાં કોણ લગાડે સીસીટીવી? પણ એ જ અમારા કામમાં આવ્યું. એટલે બાબુએ જ્યારે કબાટમાંથી પિસ્તોલ ચોરી કરી ત્યારે બધું રેકોર્ડ થઈ ગયું અને તમે બધા પકડાઈ ગયા. હવે જિંદગીભર જેલમાં સડશો. લઈ જાવ આ લોકોને. ચાલ. જે બાપનો હાથ પકડીને ચાલવાનું શીખ્યો એના જ લોહીથી તારા હાથ રંગાયા ત્યારે તારી આત્માએ તને ઢંઢોડ્યો નહીં? ના, ન ઢંઢોડ્યો, ન ઢંઢોડ્યો. એ સમાજ માટે ભલે મારા પિતા હતા પણ મેં ક્યારે પણ મારા ઉપર એના હાથની અનુભૂતિ નથી કરી. જ્યારથી હું સમજરો થયો છું ત્યારથી એ માણસે મને પ્રેમથી વાહલને બે શબ્દો નથી કહ્યા. એની વાતો મને ઝેર જેવી કડવી લાગતી હતી, ડંક મારતી હતી. આટલા વર્ષોથી ચૂપચાપ સહન કરતો હતો પણ આજે તો પાણી માથા પરથી ઉપર જતું રહ્યું. અરે જે ઘરમાં મારી માં રોઈ રોઈને આખી જિંદગી પસાર કરી લીધી એ માણસે મારી માને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકી. સોરી સર, મને પસ્તાવો નથી. મેં મારી માને ન્યાય અપાવ્યો છે. નિખિલ! મમ્મી! મમ્મી! નિખિલ! નિખિલ આ તે કેમ કર્યું? મમ્મી, તમે અહીંયા શું કરો છો? તમને અહીંયા કોણ બોલાવ્યા? મેં બોલાવ્યા. આમ તો તારો કોલર પકડતા પહેલા અમે તારા કોલ્સ અને ચેટ્સની તપાસ કરી હતી. તારા અને આમના કોલ ડિટેલ્સથી સારી રીતે સાબિત થઈ જાય છે કે વિજય સેનીના ખૂનના ષડયંત્રમાં આમનો પણ હાથ છે. ના, આ તો હળહળ જુઠ્ઠાડું છે. તમે બધા મળીને મારી માને ફસાવો છો. મારી મમ્મીએ કંઈ નથી કર્યું. પાક્કા સબૂતો છે અમારી પાસે અને આ દલીલો હવે કોર્ટમાં આપજે. કોન્સ્ટેબલ સર, મારી મમ્મીએ કંઈ નથી કર્યું. સર સર, મારી મમ્મીએ કંઈ નથી કર્યું. સર સર સર, સાંભળો ને સર, હું સાચું કહું છું. મારી માએ કંઈ નથી કર્યું. સર
સર આ ખોટ મેં કર્યું છે સર સર